SEM-5 संशोधन पद्धति रूटीन लास्ट में आपने जो जोयू ते निदर्शन पद्धति निदर्शन टेक्निक्स निदर्शन ना प्रकारों अने निदर्शन कई रीते करो तेना संदर्भ में चर्चा आपने करी। हवे सामाजिक संशोधन पद्धति में सामाजिक सर्वेक्षण खूब महत्वनो छे। तो आपे आजे सामाजिक सर्वेक्षण सविस्तार चर्चा करिए। समाजशास्त्र में माहिती एकत्रीकरण प्रक्रिया तरीके सर्वेक्षण नो बहोळो उपयोग थाय छे। अन्य घणा क्षेत्रों में पण तेनो उपयोग थाय छे। सामाजिक संशोधकों उपरांत सरकारी अने बिन सरकारी संगठनों घणा हेतुओं माटे सर्वेक्षण नो उपयोग करे छे। माहिती एकत्र करवानी पद्धति तरीके सर्वेक्षणों अति लोकप्रिय पद्धति छे। लोकोना वर्तन वलणों मान्यताओं अभिप्रायों खासियतों अपेक्षाओं स्वमूल्यांकन सामान्य ज्ञान वगैरह अंगेना अभ्यासों में सर्वेक्षणों बहोळो उपयोग थाय छे। सामाजिक विज्ञानना प्रत्यक्षवादी अभिगम में सर्वेक्षण संशोधनों विकास थयो छे। सर्वेक्षण थी समाज जीवन विषय की संख्यात्मक माहिती प्राप्त थाय छे। अने आ माहिती द्वारा लोकोना सामाजिक जीवन की लाक्षणिकताओं वर्णवामां आवे छे। सर्वेक्षण निगमनना तर्कशास्त्र ने अनुसरे छे। संशोधक सैद्धांतिक के व्यवहारलक्षी संशोधन प्रश्न थी सर्वेक्षण प्रारंभ करे छे। अने अनुभवजन्य मापन तथा माहितीना विश्लेषण साथे सर्वेक्षण कार्य पूरू थाय छे। सर्वेक्षणमां संशोधक माहिती एकत्र करवाना साधन तरीके प्रश्नावली के मुलाकात अनुसूचिनो उपयोग करे छे। प्रश्नावली ए संशोधन प्रश्नने अनुलक्षीने संशोधके पहेलेथी रचेला प्रश्नोनुं पत्रक छे। माहितीदाता प्रश्नावलीना प्रश्नो वाँचे छे अने प्रश्नावलीमां ज તેના જવાબો જાતે લખે છે અથવા પસંદગીના જવાબ સામે નિશાની કરે છે। મુલાકાત અનુસૂચિ એ સંશોધન પ્રશ્નોને અનુસૂચિ અનુલક્ષીને સંશોધકે પહેલેથી રચેલા પ્રશ્નોની યાદી કે પત્રક છે। આ પ્રશ્નો માહિતીદાતાના સમક્ષ સંશોધક એક પછી એક વાંચે છે અને માહિતીદાતાના જવાબોને અનુસૂચિમાં જ સંશોધક પોતે નોંધે છે। પ્રશ્નાવલી અને મુલાકાત અનુસૂચિની વિગતવાર સમજૂતી અનુગામી પ્રકરણમાં મેળવી શકીએ છીએ। અહીં આપણે સર્વેક્ષણની વ્યાખ્યા લક્ષણો હેતુ પ્રકારો તબક્કા મહત્વ અને મર્યાદા તથા સામાજિક સર્વેક્ષણ અને સંશોધન વચ્ચેનો તફાવત તથા સંબંધની સમજૂતી મેળવી શકશો। મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ સોશિયલ સર્વે
સામાજિક સર્વેક્ષણની વ્યાખ્યા જુદા જુદા વિદ્વાનોએ અલગ અલગ દ્રષ્ટિબિંદુથી રજૂ કરી છે. કેટલાક વિદ્વાનોએ હેતુના પાયા ઉપર સામાજિક સર્વેક્ષણની વ્યાખ્યા બાંધી છે, તો કેટલાક વિદ્વાનોએ વિષય વસ્તુને લક્ષ્યમાં રાખીને સર્વેક્ષણની વ્યાખ્યા આપી. કેટલાક મિત્રોએ સામાજિક સર્વેક્ષણનો સંશોધનની એક પદ્ધતિ તરીકે, તો કેટલાક વિદ્વાનોએ સામાજિક જીવનને લગતી હરકતો કે માહિતી એકત્ર કરવાની પદ્ધતિ તરીકે વિચાર કર્યો છે. આથી વિભિન્ન દ્રષ્ટિબિંદુથી રજૂ થયેલી સામાજિક સર્વેક્ષણની વ્યાખ્યાના વ્યાખ્યાઓ તપાસવાથી સામાજિક સર્વેક્ષણનો ખ્યાલ આવી શકશે. ઘણા સંશોધન પ્રશ્નો માટે વસ્તીમાંથી કે વસ્તીના ભાગમાંથી પ્રશ્નાવલી કે અનુસૂચિ મુલાકાત દ્વારા માહિતી એકઠી કરવાની આવશ્યકતા ઊભી થાય છે. માહિતી એકઠી કરતા આવા અભ્યાસોને સામાન્ય રીતે સર્વેક્ષણો કહેવામાં આવે છે. આવા અભ્યાસો સમગ્ર વસ્તી કે સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતા ભાગને લગતા હોય ત્યારે તેને નિદર્શ સર્વેક્ષણો સેમ્પલ સર્વેસ કહેવામાં આવે છે. અને જ્યારે કોઈ પણ અભ્યાસ પ્રશ્નને લગતી માહિતી સમગ્ર વસ્તી કે સમષ્ટિમાંથી એકત્ર કરવામાં આવે ત્યારે તેને સર્વેક્ષણ કહેવાય. દાખલા તરીકે ભારતની વસ્તી ગણતરી કરતી વખતે પ્રત્યેક વ્યક્તિને લગતી માહિતી એકત્ર કરવામાં આવે છે, આથી તેને સર્વેક્ષણ કહેવાય. એ જ રીતે કોઈ એક ગામના કુટુંબોના અભ્યાસોમાં એ ગામના બધા જ કુટુંબોને લગતી માહિતી એકઠી કરવામાં આવે છે, આવે કોઈ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસમાં એ કોલેજના બધા જ વિદ્યાર્થીઓને લગતી માહિતી એકત્ર કરવામાં આવે ત્યારે તેને સર્વેક્ષણ કહેવાય. આ દ્રષ્ટાંતમાં સમષ્ટિ કે વસ્તીમાં પ્રત્યેક વ્યક્તિનો સમાવેશ થાય. બીજા દ્રષ્ટાંતમાં જે ગામડાઓનો અભ્યાસ કરવામાં આવે છે તે ગામડાના પ્રત્યેક કુટુંબનો સમાવેશ થાય. અને ત્રીજા દેશોના કોલેજના બધા જ વિદ્યાર્થીનો સમાવેશ થાય. જણાશે કે સર્વેક્ષણ સમષ્ટિ વસ્તી એટલે જે ક્ષેત્રમાં જે વિષયના અભ્યાસ કરવાનો હોય તે વિષય સાથે સંબંધિત હોય એવા તે ક્ષેત્રમાં સમાવેશ થતા બધા એકમોનો બધા એકમોનો અભ્યાસ કરે છે. સમષ્ટિ કે વસ્તીના પ્રતિનિધિરૂપ ભાગમાંથી માહિતી એકત્ર કરવામાં આવે ત્યારે તેને નિદર્શ સર્વેક્ષણ કહેવાય. નિદર્શ સર્વેક્ષણ નીચેની નિગમનની તાર્કિક ધારણાઓ પર રચાયેલો છે. નિદર્શ અથવા નમૂનો સેમ્પલ નાના પાયા ઉપર વિશાળ જૂથ સમષ્ટિ જેવી લાક્ષણિકતાઓ ધરાવે છે. નિદર્શ સમષ્ટિના જૂથ જીવનના વલણો મૂલ્યો અને અભિપ્રાયો ધરાવે છે અને તે સમગ્ર જૂથના બધા પાસાની તપાસ માટે વધુ સુસંગત છે.
ઉપરના દ્રષ્ટાંતના સંદર્ભમાં જોઈએ તો ગામડાના બધા કુટુંબોને બદલે ગામડાના બધા કુટુંબોના પ્રતિનિધિત્વ કુટુંબોના પ્રતિનિધિત્વ રૂપ અમુક કુટુંબોનો આવા પ્રતિનિધિત્વ એકમો નક્કી કરવાની જુદી જુદી પદ્ધતિઓ એ પદ્ધતિઓના આધારે પ્રતિનિધિત્વ એકમો નક્કી કરવામાં આવે છે. અભ્યાસ કરવામાં આવે, કોલેજના અમુક વિદ્યાર્થીઓનો અભ્યાસ કરવામાં આવે ત્યારે તેને નિદર્શ સર્વેક્ષણ કહેવામાં આવે છે. પ્રોફેસર ગોપાલ નોંધે છે તે અનુસાર સામાજિક સર્વેક્ષણ ને કામદાર વર્ગની ગરીબી તેમજ સમુદાયના સ્વરૂપ અને તેની સમસ્યાઓને લગતી હકીકતોની તપાસ તરીકે વ્યાખ્યાબદ્ધ કરવામાં આવે છે. સર્વેક્ષણમાં ગરીબી અને કામદાર વર્ગનો અભ્યાસ કરવામાં આવતો હોવા છતાં તે માત્ર આવા અભ્યાસ પૂરતું સીમિત નથી. સામાજિક સર્વેક્ષણનું પ્રાથમિક ધ્યેય સમાજ જીવનને લગતી હકીકતો એકત્ર કરવાનું તથા તેને રજૂ કરવાનું તે અમુક સ્થાનિક પ્રદેશોમાં રહેતી વ્યક્તિઓના જીવનની વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિઓ અને સંસ્થાઓનો અભ્યાસ છે. આથી જણાશે કે સમષ્ટિ એ સમષ્ટિના ભાગરૂપ જૂથના બંધારણ તેની પ્રવૃત્તિઓ અને સામાજિક સંસ્થાઓની તપાસને સર્વેક્ષણ કહેવાય. મોજાર અને કાર્લટન હેતુ અને વિષયવસ્તુની દ્રષ્ટિએ સામાજિક સર્વેક્ષણનો ખ્યાલ આ પ્રમાણે સમજાવે છે. હેતુની દ્રષ્ટિએ જોઈએ તો સર્વેક્ષણ શબ્દ વહીવટી જરૂરિયાતો માટે સામાજિક જીવનના અમુક પાસાને લગતી હકીકતોના અભ્યાસ માટે વપરાતો પર્યાય છે અથવા તો અમુક હકીકતો વચ્ચેનો કાર્યકારણ સંબંધ તપાસવાના હેતુથી થતા અભ્યાસ માટે તો અમુક હકીકતો વચ્ચેનો કાર્યકારણ સંબંધ તપાસવાના હેતુથી થતા અભ્યાસ માટે અથવા સર્વેક્ષણ શબ્દ ઉપયોગમાં લેવાય છે. કેટલીક વખત સમાજશાસ્ત્રીય સિદ્ધાંતના અમુક પાસા ઉપર પ્રકાશ પાડવાના હેતુથી થતા અભ્યાસ માટે પણ સર્વેક્ષણ શબ્દ વપરાય છે. વિષયવસ્તુની દ્રષ્ટિએ જોઈએ તો સામાજિક સર્વેક્ષણ વસ્તીના અમુક જૂથની વસ્તુશાસ્ત્રીય લાક્ષણિકતાઓ, સામાજિક વાતાવરણ, પ્રવૃત્તિઓ તથા અભિપ્રાયો અને વલણોના અભ્યાસ સાથે સંકળાયેલા છે. હરિસન સામાજિક સર્વેક્ષણ અને સામાજિક સંશોધનની એક પદ્ધતિ તરીકે પરિભાષિત કરતા નોંધે છે કે સામાજિક સર્વેક્ષણ એક સહકારી પ્રયાસ છે. તે નિશ્ચિત ભૌગોલિક પ્રદેશની વર્તમાન સામાજિક પરિસ્થિતિ અને સામાજિક અભ્યાસમાં વૈજ્ઞાનિક પદ્ધતિ લાગુ પડે છે. ઓપન હેમ હેતુની દ્રષ્ટિએ સર્વેક્ષણની વ્યાખ્યા આપતા લખે છે કે સામાજિક સર્વેક્ષણ એ વ્યવહારુ ઉપયોગ માટે જરૂરી માહિતી મેળવવાના હેતુથી અથવા અમુક પરિવર્તિઓ વચ્ચેના સંબંધોનું પૃથ્થકરણ કરવાના હેતુથી માહિતી એકત્ર કરવાની પદ્ધતિ છે. આમ વસ્તી ગણતરીમાં જેમ કરવામાં આવે છે તેમ સમાજ જીવનને લગતી માહિતી એકત્ર કરવી કરી તેનું વર્ણન કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે સર્વેક્ષણ.